હેલો ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિકા ભાયાણી. મારી દેરાણી, તેની ચાર ફ્રેન્ડ જામનગરથી આવેલી અને એક ફ્રેન્ડ અમદાવાદની અને હું, અમે બધા સાથે મળીને શતાબ્દી મહોત્સવ જોવા ગયેલા. અમે સાત હતા એટલે ગ્રુપનું નામ પાડી દીધું રેઇનબો. ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અમારો વીઆઈપી પાસ હતો એટલે અમારું વેલકમ ચાઈ અને નાસ્તા સાથે થયું. એન્ટ્રી થતાં જ આવી સરસ મજાની ટ્રેડિશનલ ડેકોરેશનવાળી કાર, ઘંટુડો, જૂના વાસણ, સ્કૂટર, મસ્ત હતું. જુઓ કેટલું સરસ ગેટ છે. આ મહોત્સવ જે લોકોએ જાણ્યો માણ્યો તેમને તો બધી ખબર જ છે, પણ જે લોકો પહોંચી નથી શક્યા તેને હું થોડું બતાવીશ અને કહીશ. 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. 600 એકરમાં પ્રમુખ સ્વામી નગર નિર્માણ પામ્યું હતું, જેમાં વિશાળ કલાત્મક મુખ્ય સંત પ્રવેશદ્વાર તેમજ બીજા 6 અલગ અલગ કલાત્મક પ્રવેશદ્વારો હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટની ઊંચાઈવાળી ભવ્ય મૂર્તિ હતી. દિલ્હીના અક્ષરધામ જેવું જ અક્ષરધામ બનાવાયું હતું. ચલો તોડ દેયે બંધન, સંત પરમ હિતકારી, તૂટે હૃદય તૂટે ઘર, નારી ઉત્કર્ષ મંડપમ, સહજાનંદ જ્યોતિ મંડપમ, ભારતીય લોકનૃત્ય મંચ, આવી રીતે 6 અલગ અલગ પ્રકારના ડોમ હતા. જીવનના ઉચ્ચ મૂલ્ય શીખવતા પ્રદર્શનો હતા. ખાણીપીણીના 30 પ્રેમવતી એટલે કે સ્ટોલ્સ હતા. ત્યાં તદ્દન વ્યાજબી ભાવે નાસ્તો, ચાય, કોફી, ઠંડુ, આઈસ્ક્રીમ બધું જ મળતું હતું. ત્યાંના વોશરૂમ એટલે એકદમ નીટ એન્ડ ક્લીન. ખરેખર સ્વયંસેવકોને સલામ. શતાબ્દી મહોત્સવમાં નાના હોય કે મોટા બધા માટે આકર્ષણનું કેન્દ્ર હતું બાલનગરી. બાલનગરીએ બધાનું દિલ જીતી લીધું હતું. અમે ત્યાંના ડોમમાં જઈ તો ન શક્યા, ભીડ એટલે વાત જ ન પૂછો. ત્યાં અલગ અલગ ડોમમાં બાળકો માટે અલગ અલગ સંવાદ દ્વારા રજૂઆત થયો હતો. મુખ્યત્વે એમાં 3 ડોમ હતા, ધ વિલેજ ઓફ બુજો, ધ સી ઓફ સુવર્ણા, ધ જંગલ ઓફ સેરુ. અમારી સાથે બાળકો નહોતા એટલે ભીડને કારણે અમે ડોમમાં તો ન જઈ શક્યા, પણ ત્યાં બહાર એટલી સરસ મજાની કલાકૃતિ હતી કે અમે ઢગલો ફોટા પાડ્યા. લાઇટ અને સાઉન્ડ શો ના 300 હતા. અમારો પહેલા જ શોમાં વારો આવી ગયો. આ શોમાં અદ્ભુત લેસરનો ઉપયોગ કરવામાં આવેલો હતો, જે વર્લ્ડ બેસ્ટ હતો. તો જુઓ લાઇટ એન્ડ સાઉન્ડ શો. પ્રમુખ સ્વામીને નીકળતાને જોઈને હું કહી શકું કે એ સમયના બંધનોથી બંધાયેલા નહોતા. I remember being deeply touched by his sincerity, his warmth and humility. The great teacher, what he taught me, RUIN,
એમની રૂમમાં જઈએ એટલે તમારો થાક તૂટી જાય એ હોરા હતો. એક આંત પુરુષ, એક પૂર્ણ યોગી. I shall never ever forget that face. यदि आपने प्रमुख स्वामी जी महाराज का आज भी स्मरण किया तो शाश्वत आदित्य हैं और उनकी किरणें आपके ऊपर निश्चित रूप से अपना प्रभाव स्वामी. Just one simple life and he has changed the whole world. हजारों वर्ष बीत जैसे पर प्रमुख स्वामी महाराज ने असंसार बोली सकते. સો પૂર્ણ થયો. ચાલી ચાલી અને અમે ખૂબ જ થાકી ગયા હતા. હવે લાસ્ટમાં હતું ગ્લો ગાર્ડન, જે જોઈને અમારો થાક તો જાણે ઉડી જ ગયો. અમે એટલા બધા એક્સાઇટ થઈ ગયા કે વાત જ ન પૂછો. જુઓ, તમને પણ ગમશે. અમે ઘણા બધા પિક્સ અને વિડીયો ઉતાર્યા જે હું તમારી સાથે શેર કરું છું, તો જુઓ. સ્વામી મહાન સ્વામી માજી રહ્યા છે આજ મારા પ્રમુખ સ્વામી મહારાજ વંદન કોટિ કોટિ કરીએ તબ રોડો અપરંપારજી જય જય પ્રમુખ રાજ જય જય સંત ધીરાજ જય જય પ્રમુખ રાજ જય જય પ્રમુખ રાજ વંદન પ્રમુખ સ્વામી હે જન્મ શતાબ્દી ઉજવીએ વંદન તબ ચરણ સ્વીકારો સમર્પણ કરીએ હાલો રે હાલો સર હાલો રખી ન ચૂકી જઈએ રે હાલો રે હાલો સર હાલો રખી ન ચૂકી જઈએ રે તન મન ધન સર્વર્પણ કરીને તન મન ધન સર્વર્પણ કરીને ભક્તિથી રાજી કરી તો કેવો લાગ્યો શતાબ્દી મહોત્સવ? ગમ્યો ને? તો વિડીયોને લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો. સારું, ત્યારે આવજો.